હાય ફ્રેન્ડ, અહીંયા બધા આ હેલોવીનનો એક તહેવાર ઉજવે, જો સામે દિવાળી જેવું, જેમ આપણે કેમ હોલિકા વદન કરીએ, હોલ આંખ મારે છે હેલોવીન. હા 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 હા. એટલે એવું કહેવાય કે આવું આ તહેવાર ઉજવવાથી ઘરમાંથી નેગેટિવિટી જતી રહે, કોઈ ભૂત પ્રેત કે કંઈ પણ એવી નેગેટિવિટી આપણી સાથે સંકળાયેલી હોય તો આને આટલા દિવસ રાખવાથી આપણા આખા ઘરમાંથી નેગેટિવિટી જતી રહે. એ લોકો વાસ્તુશાસ્ત્ર કે એવા બધામાં ના માને, પણ આપણે જેમ વાસ્તુશાસ્ત્રમાં ઘર લઈએ તો જનરલી પેલું મોટું ખરબૂજા શું કહેવાય એને આપણામાં, કદ્દુને કેમ કાપીએ અને એના ચાર કટકા કરીએ અને ચાર રસ્તા ઉપર પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઉપર રાખીએ, એવી રીતના સેમ આ લોકો ઘરની બહાર આવી રીતના હેલોવીન કરીને એક ઉજવે. ઘરમાં પણ આવી રીતના ખરબૂજાને બધું રાખી, કદ્દુ રાખીને એ લોકોએ મસ્ત શણગાર્યું હશે. અને 30 ઓક્ટોબરે આનો એક તહેવાર આવે છે, તો આવી રીતના ઘરે ઘરે હેલોવીનનો તહેવાર ઉજવે. અહીંયા એણે કાર્ટૂન રાખ્યું છે, પણ જો ઉપર બધું કદ્દુથી આખી આખું તોરણ બાંધ્યું છે. અને એના પહેલાં જે ઘર હતું ને એમાં એણે 7-8 તો કબ્રસ્તાનના પથ્થર, જે પેલું કહેવાય ને પોતાના પૂર્વજોને યાદ કરવા માટેનો જે રાખ્યા હોય, તો અહીંયા પણ આ રીતનું છે. બધા જ દેશોમાં અલગ 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 તહેવારો હોય, એમાં અમેરિકામાં આ હેલોવીનનો બહુ જ મોટો તહેવાર છે. જો આટલું સરસ આવી રીતના આ લોકો શણગારે, જો કેટલા બધા હેલોવીન મૂક્યા છે, વ્હાઇટ બ્લેક, પછી પેલું કદ્દુ આખી થીમ જ બનાવી છે લોકોએ. દરેકમાં હેલોવીન મૂક્યા છે, કદ્દુમાં ને એમાં બધામાં લાઇટિંગ કરી કરી કરીને. એવું કહેવાય કે આ બધી નેગેટિવ ઉર્જા એ લોકોને બધાને ભૂત પ્રેત પિશાચ બનાવીને મૂક્યા છે, કે આપણા જીવનમાંથી આ બધા ટાઈપના ભૂત પિશાચ નીકળી જાય. એ લોકોએ આવું કરવું પડે. જ્યારે આપણે તો હનુમાન ચાલીસા બોલીએ, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, ના સે રોગ હરે સબ પીરા, જપત નિરંતન હનુમંત બલવીરા. જ્યારે અહીંયા એ લોકોએ આ ટાઈપની થીમ કરીને કરવું પડે. બધાના ઘરે જો અંદર પણ એ લોકોએ રાખ્યા છે એક ઘરની આંગણાથી જ, બહુ મોટી થીમ છે આ ઘરમાં હેલોવીનની. આ લોકો એક મહિનો આવી રીતના રાખે, પછી ખબર નહીં કેટલો કજિયા કંકાસ કેટલો દૂર થાય, એ તો એ લોકોને જ ખબર, આપણને નથી ખબર. પણ આખી આ ટાઈપની થીમ છે. છેક જો બાજુના ઘરમાં પણ છે. જ્યારે અહીંયા ઇન્ડિયન્સ લોકો તો બહુ જ લોનલી ફીલ કરે છે, ઘરે ઘરે ડિવોર્સ કેસ છે, એની માટેનો એક બીજો વિડીયો પછી ઉતારીને મોકલું છું કે લોકો કેવું જીવે છે કરીને. પતિ પત્ની એકબીજાની સાથે રહેતા હોવા છતાં પણ એકબીજા સાથે નથી હોતા. જ્યારે અહીંયા આપણે પેલું કાળી ચૌદસના દિવસે કજો કંકાસ કાઢવા જઈએ ને, એવી રીતના જો એ કહે છે કે આવી રીતના ભૂત પિશાચ જો અહીંયા પેલા પોતાના પૂર્વજોને આમ ખુરશી ઉપર બેસાડી દીધા હોય ને, એવી રીતના એવી થીમ બનાવી છે. પછી આ રીતની થીમ બનાવી છે, પછી મોટું એવું હેલોવીન બનાવ્યું છે. અને પછી હેપીનેસ આવે એવું પણ એ લોકોએ બનાવ્યું છે, કે પછી બાજુમાં પેલું જો સ્પાઈડરની થીમ કરી છે. વાવ, વેરી નાઇસ. બાજુમાં જો સ્પાઈડર ફરે છે, 3Dમાં મૂક્યું છે કોઈએ, જો સ્પાઈડર ફરે છે, કે આપણું જીવન આવી રીતના જ છે, આપણે આ ચક્રવ્યૂહમાં ફરફર જ કરવાનું છે. કોઈએ જો આવડું મોટું હેલોવીન બનાવ્યું છે એકદમ. જો સામે પણ કોઈના ઘરે હેલોવીનની થીમ છે, ભગવાન બધાની રક્ષા કરે. ગોડ બ્લેસ યુ, ગોડ બ્લેસ યુ. આ તો બહુ ડરાવનું છે. ઓ માય ગોડ, જય હનુમાનજી મહારાજ. બહુ ડરાવનું છે આ તો. રક્ષા કરજો. તો બસ આવી રીતના ડરાવના ખરબૂજા એટલે કે કદ્દુનું એ લોકો ડેકોરેટ કરે અને થીમ બનાવે.